નસવાડી તાલુકાના આદિવાસી બાળકોને ભણવું છે, તેમની અંદર ટેલેન્ટ પણ રહેલું છે, પરંતુ સુવિધાઓ પૂરતી ન હોય આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે। ત્યારે નસવાડી તાલુકામાં ધોરણ 6 પછી અન્ય શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સરકાર આપતી હોય છે। એક વિદ્યાર્થીને શાળાએ લઈ જવા અને મૂકવા માટે 400 રૂપિયા આપે છે, છતાંય નસવાડી તાલુકાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીને લાભ મળતો નથી। 3 કિલોમીટર થી વધુનું અંતર હોય તેવા નિયમો પણ છે। નસવાડીના કોલંબા પ્રાથમિક શાળામાં આવતા કેલનિયા ગામ અને વાડિયા અને તેજ પારસી ફળિયાના વિદ્યાર્થીઓ હાઈવે પસાર કરી જીવના જોખમે કેનાલના રસ્તે પગપાળા શાળાએ જાય છે। કોલંબા શાળાથી ટેપ લઈને માપે તો 3 કિલોમીટર થઈ જાય તેમ છે, અને કદાચ થોડું ઓછું હોય તોય શિક્ષણની સુવિધામાં સમાવેશ કરીને પણ આદિવાસી વિદ્યાર્થીઓને સુવિધા આપવી જરૂરી છે। જ્યારે પલાસણી શાળામાં મોરડિયા અને કરમદી ગામના વિદ્યાર્થીઓ આવે છે। જે શાળા શરૂ થવાનો ટાઈમ 1 મહિનો થઈ ગયો છે, છતાં અમારા બાળકો ઘરેથી ચાલતા જાય છે અને ચોમાસાની ઋતુ છે અને અમારા ઘરે બાળકો ટાઈમસર આવતા નથી, એની વાલીઓને ચિંતા રહે છે। એના તે લોકો પણ પગપાળ આવે છે, કેટલાય વિદ્યાર્થીઓને તેમના વાલીઓ બાઇક ઉપર મૂકવા આવે છે। ત્યારે આ ગામથી પલાસણી શાળાનું અંતર ટેપથી માપો તોય 3 કિલોમીટર થઈ જાય તેમ છે, છતાંય આદિવાસી બાળકોને સરકાર લક્ષી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળતો નથી। હું આદિવાસી એરિયામાં હું ટ્રાન્સપોર્ટેશન ગાડીમાં અમારી ગાડી ચાલે છે, એમાં હું જ્યારથી પણ સરકારની સુવિધા જે ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે વિદ્યાર્થીઓને લેવા જવા માટે સેવામાં ત્યારથી હું ચાલુ છું, પરંતુ આ વર્ષે પ્રવૃત્સવમાં ચાલુ કરી 4 દિવસ ચાલુ કરીને ફરી બંધ થઈ ગઈ, એટલે ખરેખર એમ કે ટ્રાન્સપોર્ટેશન આ સેવા ચાલુ થાય તો આ વિદ્યાર્થીઓ આવા જંગલ વિસ્તારમાંથી પસાર થઈને શાળાએ આવે છે, એમને સુવિધા મળે એ સારું કહેવાય। એમ સ્ટાર્ટ કરો, એમાં જે આ સેવામાં અમાર સેવા કરતા અને અમારી રોજગારી પણ ચીનવાઈ ગઈ છે, તો આ એક એમની સેવા પણ મળે અને અમારી રોજગારી પણ મળે એવી સુવિધા ચાલુ કરે સરકાર, એવી અમારી માંગણી છે। શાળાઓ છૂટે ત્યારે આદિવાસી બાળકો જીવના જોખમે હાઈવે પરથી પગપાળા પસાર થતા હોય છે, તો બીજી બાજુ કન્યાઓ માટે દરેક લાભ શિક્ષણને લઈ સરકાર આપે છે, પરંતુ મોટી માત્રામાં કન્યાઓ જ પગપાળા શિક્ષણ મેળવવા શાળાએ આવે છે। રાજ્યનું સૌથી મોટું બજેટ શિક્ષણ વિભાગનું છે, છતાંય આદિવાસી બાળકોને પૂરતી સુવિધાઓ મળતી ન હોય કેટલાય વાલીઓ તેમના બાળકોને અભ્યાસ માટે મોકલતા પણ નથી। ત્યારે નસવાડી તાલુકાનું શિક્ષણ વિભાગ જાતે કિલોમીટર સર્વે કરી આદિવાસી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપે તે જરૂરી બન્યું છે। ગાડી નહીં આવતી, અમે નિહાળ ચાલીને જઈએ, અમારા મમ્મી પપ્પા ઘરે વાળજો, અમારી ગાડી ચાલુ થાય અમારી માંગણી છે। ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં 3 કિલોમીટરના નિયમ છે, જે શાળામાં ઓછા બાળકો હોય અને ટ્રાન્સપોર્ટેશનમાં વધારે બાળકો બતાવે છે એ કોઈ જોતું નથી। અમારે ગામથી 3 કિલોમીટર જરા ઓછું કે વધારે થાય એમાં શું, પરંતુ જીવનું જોખમ તો ના રહે? રોજ બાળકો ચાલીને જાય આવે અને પછી જતા પણ નથી। સરકાર લાભ આપે છે તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તો સારું છે, અમારા બાળકો તરત જ શાળાએ પહોંચી જાય। જે છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી 76 જેટલી પ્રાથમિક શાળાઓ અને 6 માધ્યમિક શાળાઓની ટ્રાન્સપોર્ટેશન માટે દરખાસ્ત આવેલી છે, એમાં ચકાસણી કરવામાં આવી, એમાં 7 શાળાઓની જે દરખાસ્ત ઓકે હતી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા 1 તારીખથી આપી દેવામાં આવી છે, અને એમાં 272 જેટલા વિદ્યાર્થીઓ હાલ લાભ લઈ રહ્યા છે। બાકીની જે શાળાઓ છે એમાં નાની મોટી ક્વેરી હતી, એમાં કેટલીક પૂર્તતા કરવાની જરૂરિયાત હતી, એટલે એમને તમામ શાળાઓને પરત કરવામાં આવેલી હતી, અને આજે તમામ બિયરસોને અમે બોલાવ્યા છે કે જે પણ ક્વેરી છે એના પુરાવા સાથે હાજર રહીએ, એટલે જેટલાનું પણ આજે સોલ્યુશન થઈ જશે એમને ચાલુ કરી દઈશું, અને જો નોર્મલ ક્વેરી હશે તો અમે સરથી મંજૂરી આપી દઈશું, જેથી કરીને શાળા કક્ષાએ પૂર્તતા કરી અને પછી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરી શકાય। દિન 2માં અમે તમામ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે છે એ બાળકોને લાભ મળતો થઈ જાય એવી પૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ। અત્યારે 69 શાળાઓ છે જેને લાભ 2 દિવસમાં મળતો થઈ જશે।